હેલો એવરી કેમ છો મારા વ્હાલા બબ્બર શેર અને બબ્બર શેરનીઓ મજા માને ચાલો ફટાફટ આજના સેશનમાં આવી જાઓ અને ફટાફટ મને ગુડ ઇવનિંગ વિશ કરી દો એટલે આપણે આજના આઈ એમપી બેચની શરૂઆત કરી દઈએ અને સાથે સાથે આપણે આને રિવિઝન બેચ પણ કહીશું કારણ કે લેક્ચરમાં હું તમને આઈએમપી તો પ્રોવાઈડ કરાવવાની છું પણ સાથે સાથે હું તમને અહીંયા આખું જે તમારું યુનિટ છે એ યુનિટનું રિવિઝન પણ કરાવીશ કાલના સેશનમાં આપણે પહેલી સ્ટોરી જોઈ હતી તાજનગરવાળી અને હવે આજે આપણે બે સ્ટોરી કમ્પ્લીટ કરવાના છે એક છે સીતાપુર લાઇટવાળી અને બીજી છે પલક્કડ પબ્લિક લાઇબ્રેરી ડિટેલ્સમાં વર્ડ ટુ વર્ડનું ગુજરાતી નહીં કરું પરંતુ જે શબ્દ ઉપર હું અન્ડરલાઇન કરું અથવા તો એના ઉપર બોક્સ કરું છું અથવા જે સેન્ટેન્સને એઝ અ ટ્રુ ફોલ્સ તરીકે તમને કહું છું એ

હવે આવે છે વોઇઝ તમારા સુધી પહોંચી ગયો ઓકે ચાલો તો મેં એમ કહ્યું કે ફટાફટ મને ગુડ ઇવનિંગ વિશ કરી દો એટલે આપણે આજના સેશનની શરૂઆત કરી દઈએ અને મેં કાલનું અહીંયા રિવિઝન કર્યું કે આવતીકાલે આપણે શું ભણ્યા હતા અને આજે આપણે શું ભણવાના છીએ અને આઈ બેચ ગેમમાં ઇંગ્લિશ સબ્જેક્ટ જે છે એ ઇંગ્લિશ સબ્જેક્ટમાં હું તમને કયા કયા ટોપિક કવર કરાવવાની છું એની મેં તમને પહેલાં વાત કરી હતી તો આજે આપણા ઇંગ્લિશ નહીં આઈએમપી બેચ ચાલી રહી છે એમાં તો આપણે રિવિઝન તો કરવાના છીએ સાથે સાથે આઈ એમપી પણ વાત કરીશું અને જે રિવિઝન ચાલશે એ ફાસ્ટમાં ચાલશે ડીપમાં નહીં ચાલે વર્ડ ટુ વર્ડના મિનિંગ ને અહીંયા તમને મતલબ કે આપણે કેમ આર એટલે શું થાય એન્ડ ઈટ એટલે શું થાય બાય બધા કેમ નાના નાના શબ્દના મિનિંગ પહેલા કહેતા હતા એમને જે રીતે તમે રેગ્યુલર ક્લાસમાં ભણ્યો હશો તમારી શાળામાં અથવા તો વિદ્યાકુલની જે ટોપર ચાલે છે એમાં તમે સ્ટડી કરી હશે એ રીતે નહીં ચાલે થોડું સ્પીડમાં ઓકે ચાલો હવે આપણે શરૂઆત કરી દઈએ લાસ્ટ ટાઈમ આપણે અહીંયા પહોંચ્યા હતા સીતાપુર સ્લાઇટ ઇન રૂરલ ઉત્તર પ્રદેશ અવર સિક્સટી પર્સન્ટ ઓફ હાઉસ હોલ્ડ આર વિધાઉટ પાવર ભાઈ એક ગ્રામ્ય વિસ્તાર છે કે જેનું નામ છે સીતાપુર ડિસ્ટ્રિક્ટ એમાં બે સિક્સટી પર્સન્ટ જેટલા જે ઘર હતા એ ઘર કેવા હતા લાઈટ વગરના હતા સીતાપુર ડિસ્ટ્રિક ઇઝ વન સચ પ્લેસ વિથ નો પાવર સીતાપુર ડિસ્ટ્રિક એક એવી જગ્યા હતી કે જ્યાં લાઈટ હતી નહીં અ સ્મોલ સોશિયલ એન્ટરપ્રાઇઝ સ્કૂલ મેરા ગાવ પાવર ઇઝ ટ્રાઇંગ ટુ ચેન્જ થિંગ્સ એક નાની એવી સંસ્થા છે કે જેનું નામ છે મેરા ગાવ પાવર કે જેને શોર્ટ ફોર્મમાં કહેવાય છે એમજીપી એ પ્રયત્ન કરી રહી હતી આ બાબતને બદલવાનો

એ સેટ કરી રહી છે અથવા તો બાંધી રહી છે બિલ્ડિંગ કરવું એટલે શું થશે બાંધકામ કરવું થશે અથવા તો ત્યાં સેટઅપ કરવું થશે તો ત્યાં એ સેટઅપ કરવાના પ્રયત્ન કરી રહી છે ધેટ પ્રોવાઈડ ટુ એલઈડી લાઇટ્સ કે જે બે એલઈડી લાઇટ અને મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ પ્રોવાઈડ કરે છે આપે છે તમે એક સોલર પેનલ મુકાવો છો તો એ તમને બે એલઈડી લાઇટ અને એક મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ તમને પ્રોવાઈડ કરે છે એટલું તમે ચલાવી શકો છો ટુ ઓલ પેઈંગ હાઉઝોલ્ડ દરેક ઘરો કે જે પેઇંગ મતલબ કે ચૂકવી રહ્યા છે ટવેન્ટી ફાઈવ રૂપીસ પચીસ રૂપિયા ચૂકવી ચૂકવી રહ્યા છે પર વીક એટલે કે એક અઠવાડિયાના એક અઠવાડિયાના જે પચીસ રૂપિયા ચૂકવી રહ્યા છે એ દરેકે દરેક ઘરોમાં એ બે સોલર મતલબ કે આ નેટવર્કનું જાળું સોલર માઇક્રો ગ્રીડ પ્રોવાઈડ કરી રહ્યું છે કે જે બે એલઈડી લાઇટ પ્રોવાઈડ કરશે અને સાથે સાથે એક મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ પ્રોવાઇડ કરશે તો આવો કંઈક એમનો પ્લાન હતો આટલા કોસ્ટમાં એ પોતાનો મતલબ કે આટલા કોસ્ટમાં લોકોને લાઇટ પ્રોવાઇડ કરતા હતા નેક્સ્ટ આગળ જઈએ દેટ ઇઝ ચીપર ધેન કેરોસીન વિચ કેન કોસ્ટ ઓલમોસ્ટ ડબલ ક્રોસ મંથ હવે એ જે છે એ ચીપર છે મતલબ શું થશે સસ્તું થશે કે ભાઈ એ સસ્તું છે ધ્યાન કેરોશીન કેરોસીન કરતા કે જે મહિનાના ડબલ ખર્ચો કઢાવી નાખે છે આપણી પાસે ડબલ મતલબ શું થશે બે ગણું મહિનામાં એનો બે ગણો જેટલો તો ખર્ચો થઈ જાય છે સોલર પાવર એઝ અ સ્મોકલેસ સોર્સ ઓફ લાઇટ કમ્સ વિથ એડેડ બેનિફિટ ટુ કસ્ટમર હેલ્થ સોલર પાવર જે છે એ એક ધૂમ રહિત લાઇટનો પ્રકાશનો સ્ત્રોત છે કે જે એક એક્સ્ટ્રા બેનિફિટ સાથે આવે છે એક્સ્ટ્રા બેનિફિટ મતલબ કે ભાઈ એક વધારાનો ગુણ બેનિફિટ મતલબ શું થશે લાભ થશે તો એક વધારાના લાભ સાથે એ આવે છે એ લાભ શું છે કે એ લાઇટમાં કોઈ પણ પ્રકારનું સ્મોક નથી હોતું કોઈ પણ પ્રકારનું ધૂમ્ર નથી હોતું એટલે એ ધૂમ્ર રહીતું હોય છે કે જે આપણા દેશને ફાયદો અપાવે ઇન્સ્ટોલિંગ અ માઇક્રો ગ્રીડ ઇઝ અ ગ્રાન્ડ ઇવેન્ટ ઇન ધ વિલેજ એન્ડ એવરી વન ગેટ્સ ઇન્વોલ્વ ઇન્સ્ટોલિંગ માઇક્રોગ્રીડ્સ એટલે કે આ માઇક્રોગ્રીડ્સને ઇન્સ્ટોલ કરવા જે છે કરવાની જે બાબત છે એ ગામડામાં ભવ્ય સ્તરે રહી છે અથવા તો ભવ્ય ઘટના બની ચૂકી છે ભવ્ય પ્રસંગ બની ચૂક્યો છે કે જેમાં દરેક વ્યક્તિ હું કરે છે ઇન્વોલ્વ થાય છે મતલબ કે એમાં એનો શું થાય છે સમાવેશ થાય છે તો ઇન્વોલ્વ થવું મતલબ શું થશે ઇન્ક્લુડેડ થવું

મતલબ એ શું કરવામાં આવે છે કે ભાઈ અહીંયા દમદમ પુરાવા નામનું ગામડું છે એ ગામડામાં આ ટીમ જે છે એ ઘરે ઘરે જઈને બળબળતા તાપની નીચે બળબળતા તાપની નીચે ઘરે ઘરે જઈને એ નકશો બનાવે છે કે કઈ જગ્યાએ દરેક વાયરને મૂકો કે જેથી કરીને તે કસ્ટમરને પાવર સોર્સ સાથે કનેક્ટ કરી શકે ફરી એક વખત એ શું કામ ગામડે ગામડેમાં ઘરે ઘરે જાય છે કારણ કે એ જગ્યા નક્કી કરી શકે કે કઈ જગ્યાએ વાયર ફિટ કરી શકે કે જેથી કરીને કસ્ટમર ધ પાવર સાથે કનેક્ટ કરી શકાય કસ્ટમરને પાવર સાથે જોડી શકાય એટલા માટે એ ઘરે ઘરે શું કરે છે ફરે છે એમની જે ટીમ છે એ ટીમ નેક્સ્ટ એના પછીનો પેરેગ્રાફ સમજીએ સમ હાઉસ હોલ્ડર જોઈન ઇન વાઇલ અધર લુક ઓન કોલિંગ આઉટ ઓર્ડર્સ ઓર વોચિંગ ધ કોરિયર્સ Sorry, curious, proceeding wide-eyed. તો કેટલાક ઘરો જે છે એ કેટલા ઘરો જે છે એ આના વિશે જોઈ રહ્યા છે જ્યારે કેટલાક કોલિંગ મતલબ કે ઓર્ડર આપી રહ્યા છે જ્યારે કેટલાક જે છે એ આતુરતાથી તેને નિહાળી રહ્યા છે વોચિંગ કરી રહ્યા છે મતલબ કે નિહાળી રહ્યા છે તો અહીંયા એક વર્ડ તમને આપ્યો છે ક્યુરિયોસ ક્યુરિયોસ મતલબ શું થશે આતુરતા થશે કે જેને બીજા શબ્દમાં ઇન્ટરેસ્ટેડ કહેવામાં આવે છે તો એ આતુરતાથી આના વિશે એ જોઈ રહ્યા છે The roof of a study, brick wall, home in each village is always chosen as the site for the panels and the battery. રૂફ ઓફ અ સ્ટડી એટલે કે ઘરની જે મજબૂત રૂફ હોય છે ને છત હોય છે ને એ છતને એ શું કરે છે ચૂઝ કરે છે એને સિલેક્ટ કરે છે તો અહીંયા તમને એક વર્ડ આપ્યો છે સ્ટડી કે જેને આપણે કહી શકીએ મજબૂત અથવા તો સ્ટ્રોંગ કે એ જે મજબૂત અને સ્ટ્રોંગ છે એ સ્ટ્રોંગ છતને એ પસંદ કરે છે સાઇટ ફોર ધ પેનલ્સ એટલે કે જે સોલર પેનલ છે ને એ સોલર પેનલની વાત કરેલી છે સોલર પેનલની સાઇટ મો

તો કંપનીઝ સ્પષ્ટ ઇલેક્ટ્રિશિયન કે તો ટ્રુ પણ ઇલેક્ટ્રિશિયનની જગ્યાએ બીજું કોઈ એને પોઝિશન આપે છે અથવા તો એમ્પ્લોયી કહી દેશે તો એ ખો ખોટું આવશે યા ફોલ્સ આવશે મતલબ કે આવડું આવવું જોઈએ એની જે પોઝિશન છે એનો જે હોદ્દો છે એ એઝ અ ઇલેક્ટ્રિશિયન જેવો હતો તો એઝાઝ એ કંપનીનો પહેલો એવો ઇલેક્ટ્રિશિયન હતો એ પણ ક્યાંથી રિક્રુટેડ તો આ વર્ડ પણ નોટ કરી લો

તો હવે એમણે શું કર્યું એક એવી વ્યક્તિ કે જે રેવસાનનો એક બ્લોક છે એક જગ્યા છે ત્યાંથી તેમને ભરતી કરવામાં આવી હતી એ પણ પહેલાં એવા ઇલેક્ટ્રિશિયન તરીકે અને એમણે આ સોલર પેનલને એવી રીતે ગોઠવી સાઉથ દિશામાં સાઉથ દિશામાં એવી રીતે ગોઠવી કે જેથી કરીને એ સોલર પેનલ વધુમાં વધુ સનલાઇટને લઈ શકે આજે એ સોલર એવી રીતે ગોઠવી કે જેથી કરીને એ પેનલ જેટલું બને એટલું વધારે લાઈટ ને લઈ શકે વધારે પ્રકાશને લઈ શકે એટલા માટે વી આર સેવિંગ અવર એન્વાયરમેન્ટ વિથ ધસ લાઇટ્સ આપણે આ લાઇટ દ્વારા આપણા પર્યાવરણને બચાવી રહ્યા છીએ એન્ડ દેર ઇઝ નો પોલ્યુશન ઇન અવર હોમ્સ ત્યાં આપણા ઘરમાં કોઈ પણ પ્રકારનું પ્રદૂષણ પણ નથી સે અ ફોર્મર ફ્રોમ ધ વિલેજ એટલે કે ફોર્મર નહીં પરંતુ ફાર્મર ગામડાનો જે ખેડૂત હતો એ ખેડૂત શું કહે છે કે ભાઈ આ આપણા ઘરને નુકસાન પણ નથી કરતું પોલ્યુશન પણ નથી ફેલાવતું અને સાથે સાથે આપણા પર્યાવરણ માટે કેવું છે આ સુરક્ષિત છે કે જે આપણા પર્યાવરણને પ્રદૂષિત થતું અટકાવે છે અને રક્ષા કરે છે અમને બચાવે છે એવું ગામડાના એક જ ખેડૂતનું કેવું છે ચાલો અહીંયા સુધી કોઈને કોઈ પણ ક્વેરી હોય લેક્ચર બંધ કરો એટલે સારું નેટવર્કમાં આવી જશે એવું કહો છો અચ્છા સાઉથલી સાઉથ આપણે કહીએ ને નોર્થ ઇસ્ટ વેસ્ટ આ દિશા તમે નામ સાંભળી હશે ઉત્તર પૂર્વ પશ્ચિમ દક્ષિણ તો એમાંનું સાઉથ જે છે કે જેનો મતલબ થાય છે દક્ષિણ તો દક્ષિણ દિશામાં એવી રીતે પેનલ ને સેટ કરી કે જેથી કરીને એ પેનલ શક્ય એટલું વધારે સૂર્યનો પ્રકાશ લઈ શકે સૂર્યના કિરણોને અચીવ કરી શકે લઈ શકે સમજાઈ ગયું ચાલો નેક્સ્ટ હવે આપણે આગળ જઈએ હેન્ડ કરો છો આ જે છે ને ઓડિયોની જે ઓલિપ છે એ બંધ છે ખબર નહીં હવે ટેકનિકલ ઇશ્યુ હશે એ રીઝનથી મે બી કદાચ એ રીઝનથી હશે મેં તો પૂછ્યું હતું પણ ડિટેલ્સમાં મને વધારે નથી ખબર ઓકે સાયલભાઈને પૂછી લેજો કદાચ ખ્યાલ હશે એમને ચાલો નેક્સ્ટ આગળ જઈએ એના પછી ન્યુ બિઝનેસીસ આર સ્ટાર્ટિંગ ટુ ઇમર્જ અમંગ્સ ધ કસ્ટમર ટુ નવા ધંધાઓ જે છે ઇમર્જ જે અહીંયા એક શબ્દ તમને આપ્યો છે ઇમર્જ અમંગ્સ કસ્ટમર એટલે કે કસ્ટમરની વચ્ચે નવા ધંધાઓની શરૂઆત થઈ ગઈ છે કારણ કે લાઈટ હોય તો વ્યક્તિઓ વધારે લાંબો સમય સુધી વર્ક કરી શકે હવે લાઈટરની સુવિધા જ ન હોય દિવાળીથી જ કામ કરવાનું હોય તો ઓબ્વિયસલી છ વાગ્યામાં સાત વાગ્યામાં એમણે એમનું કામ છોડી દેવું પડે પણ લાઇટ આવી ગઈ છે તો હવે વધારે કાર્ય કરી શકશે એટલે હવે નવા નવા ધંધાઓ જે છે એ ગામડાના લોકોમાં અથવા તો ગ્રાહકોમાં અપિયર એટલે કે દેખાવા લાગ્યા ઇન વન વિલેજ કસ્ટમર્સ આર યુઝિંગ ધ લાઇટ ટુ વેવ સારીઝ બાય નાઇટ મેં એક ગામડામાં તો એક કસ્ટમરને રાત્રિનો ધંધો બની ગયો રાત્રે એ સારીને વણ વણતા હતા વેવ મતલબ શું થશે વણવો થશે એ સારીને વણતા હતા ઇન અનધર વન મેન હેઝ અ મેકિંગ પ્લાસ્ટિક ટેબલ ક્લોથ બીજો એક માણસ છે કે કે જે કહેતો હતો રાત્રિનો મારો ધંધો બની ગયો છે એટલે શું થશે રાત્રિનો ધંધો બની જવો શેનો પ્લાસ્ટિક ટેબલ ક્લોથ પ્લાસ્ટિક ટેબલ ક્લોથ મતલબ કે ટેબલ જે હોય ને એની ઉપર જે પ્લાસ્ટિકનું કાપડ મૂકવામાં આવે છે કે જેથી કરીને ગંદુ ના થાય કાપડ તો મુકાય નહીં એટલે પ્લાસ્ટિક જ મૂકવું પડે ઢોળાઈ તોય સાફ થઈ જાય પ્લાસ્ટિક ફટાફટ સાફ થઈ જાય કાપડ સાફ થાય નહીં એને ફેંકી દેવું જ પડે એ તેલ વાળું થઈ ગયું હોય તો એ તેલવાળું જ રહે હળદર વાળું થઈ ગયું હોય તો હળદર વાળું જ ઉપરથી ડાઘા ન નીકળે એટલે એની ઉપરનું જે પ્લાસ્ટિક ટેબલ ક્લોથ જે છે એ ધંધો એનો બની ગયો રાત્રિના સમયમાં પણ એ એનો બિઝનેસ કરે છે તો લાઇટ આવવાના આટલા બેનિફિટ છે હજી શું આવે છે કે ઇટ ઇઝ નાઇસ ટુ હેવ લાઈટ વાઇલ વી કુક એન્ડ ઇટ સારું છે કે આપણી પાસે લાઈટ છે જ્યારે આપણે રાંધી રહ્યા હોઈએ ને જ્યારે આપણે ખાઈ રહ્યા હોઈએ અવર ચિલ્ડ્રન આર ઓલ્સો સ્ટડી ઇન મોર નાવ અમારા બાળકો પણ હવે વધારે સ્ટડી કરી રહ્યા છે વધારે અભ્યાસ કરી રહ્યા છે ઓકે ચાલો અહીંયા સુધી કોઈને કેરોસીન કેરોસીન મતલબ કે એક પ્રકારનું પ્રવાહી છે કે જેના દ્વારા આપણે દીવો કરી શકીએ છીએ જેના દ્વારા આપણે પ્રકાશ કરી શકીએ છીએ અપિયર મતલબ કે દેખાવું સમજાયું ચાલ ઉત્તર દિશામાં પેનલ સાઉથ એટલે ઉત્તર થાય સૌથી પેલા દિશાના ગુજરાતી નામ જોઈ લો તમે કે કઈ દિશાનું ગુજરાતી શું થાય કેપ્ચર મતલબ કે પકડવું કેપ્ચર કરવું પકડી લેવું જકડી લેવું આ એમના મિનિંગ છે ઓકે અમંગ મતલબ કે ની વચ્ચે થાય બે વ્યક્તિ વચ્ચે હોય ને તો બિટવીન આવે બે કરતા વધારે વ્યક્તિ વ્યક્તિ વચ્ચે હોય ને તો અમંગ આવે તો કસ્ટમર્સ તો એ એક નથી બે નથી તો બે કરતા વધારે છે એટલા માટે ત્યાં શું આવ્યું અમંગ આવ્યું આ સવાલ બહુ સારો હતો નેક્સ્ટ હવે આપણે આગળ જઈએ એના પછીની જે સ્ટોરી છે એ છે પલક્કડ પબ્લિક લાઇબ્રેરી

કેન્દ્ર યસ તો સેન્ટર એટલે વચ્ચે પણ થાય પણ અહીંયા સેન્ટર એટલે કેન્દ્ર લેવાનું છે બહુ સરસ લોજિક લગાવ્યું કેન્દ્રની વાત કરેલી છે ભાઈ એ માહિતીનું કેન્દ્ર છે તે જ્ઞાનનું કેન્દ્ર છે તે વિઝડમનું કેન્દ્ર છે વિઝડમ મતલબ કે ખ્યાતિ તો બધા શબ્દો વ્યવસ્થિત રીતે પાકા કરી લેજો ઇન્ફોર્મેશન નોલેજ કલ્ચર એક્ટિવિટી રિસર્ચ રેફરન્સીસ કેમ કારણ કે આના ઉપરથી તમને શોર્ટ નોટ પૂછાય અથવા તો આના ઉપરથી તમને એસી પૂછાય કે મોર્ડન વિલેજ તો એ મોર્ડન વિલેજમાં તમે કહી શકો કે ધેર ઇઝ વન ફાઇન મોડન લાઇબ્રેરી વિચ ઇઝ

વિલેજ રિલેટેડ કંઈ પણ તમને પૂછાય તો એમના તમે આ પોઈન્ટ લખી શકો ત્રણે ત્રણ પોઈન્ટ લખી શકાય વન પોઈન્ટ કે રેલવે સ્ટેશન છે કે જે ગામડાના લોકોએ બનાવ્યું છે બસ તમારે એમાં ગામડા વિશે જ લખવાનું છે ને તો તમારા ગામડામાં રેલવે સ્ટેશન તમે બંધાવી દો બીજું તમે એમાં કહી શકો કે ભાઈ અમારા ગામડામાં સોલર પેનલ છે કે જે આ ગ્રુપ દ્વારા બનાવવામાં આવી હતી એમજીપી ગ્રુપ ના આપો તો બીજું કોઈ પણ ગ્રુપનું નામ લખી નાખો ત્રીજો પોઈન્ટ તમે પલ્લક્ડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી વિશે લખી નાખો તો આમાંથી તમારો એસે પણ તૈયાર થતો જાય છે એટલે આ યાદ રાખતા જાવ સમજાય છે તમને આગળ જઈએ હવે આપણે રેફરન્સીસ મતલબ કે સંદર્ભ થશે બટ ઇટ હેઝ રિસન્ટલી બિન ઇન ધ ન્યૂઝ ફોર ડિફરન્ટ રિઝન રિસેન્ટલી એટલે શું થશે હાલમાં કે ભાઈ તે હાલમાં ઇન ધ ન્યૂઝ એટલે કે સમાચારમાં છે ફોર ડિફરન્ટ રીઝન્સ એટલે કે અલગ અલગ કારણોથી તે હાલમાં અલગ અલગ કારણોથી સમાચારમાં આવી ગયું છે અ થર્ડ ઓફ ઇટ્સ થાઉઝન્ડ મેમ્બર્સ આર વિમેન થર્ડ ઓફ ઇટ્સ થાઉઝન્ડ મતલબ કે હજારનો ત્રીજો ભાગ તો આઈ થિંક અરાઉન્ડ થ્રી હંડ્રેડ થર્ટી થ્રી થાય હજારનો ત્રીજો ભાગ તો થ્રી હંડ્રેડ થર્ટી થ્રી થાય તો આ તમને ટ્રુ ફોલ્સમાં પૂછાઈ શકે આને નોટ કરી લો થર્ડ ઓફ ઇટ્સ અ થાઉઝન્ડ મેમ્બર્સ આર વુમન તો આ જ્યારે આવે ત્યારે એમાં ટ્રુ આન્સર આવશે પણ તમને એમ કે થ્રી હંડ્રેડ આર વુમેન વુ ઇઝ એન થ્રી આ હા થ્રી હંડ્રેડ એમ કે ને

એટલે કે આ સ્ત્રીઓને સપોર્ટ મતલબ કે સહાય આપવામાં આવી હતી કોના દ્વારા તો વહેચાયેલા વિભાગ લાઈબ્રેરી દ્વારા કે જે શેર થયેલી જગ્યા છે ધ લાઇબ્રેરી એટલે કે શેર થયેલી લાઈબ્રેરી દ્વારા તેને સપોર્ટ કરવામાં આવ્યો હતો શેર થયેલી લાઇબ્રેરી મતલબ કે લાઇબ્રેરીનો એક અમુક ભાગ સ્ત્રીઓને પ્રોવાઈડ કરવામાં આવ્યો હતો અને લોન્ચ કરવામાં આવ્યો હતો દેટ મીન્સ કે જાહેર કરવામાં આવ્યો હતો વિમેન્સ યુનિટ એટલે કે સ્ત્રીઓના વિભાગ તરીકે સ્ત્રીઓ માટે આ લાઇબ્રેરીએ એક વિભાગ રાખ્યો હતો કે જેને એને સ્ત્રીઓના વિભાગ તરીકે જાહેર કર્યો ઇન ફેબ્રુઆરી ટુ તો આ યર પણ તમે યાદ કરી લેજો નોટ કરી લેજો ટ્રુ ફોર્સમાં તમને આ પૂછાય શકે સમજાય છે વિમન શા માટે કહો છો હા કારણ કે એને વિમન કહેવાય છે હું મેન નથી કહેવાતું વિમન કહેવાય છે આ બરાબર છે વિમિન ખરેખર વિમન પણ નહીં વિમિન વિમિન કહેવાય છે મીન

જેના સિમિલર નથી મળતા ઠીક છે એને કરવાના પરંતુ જેટલા તમને મળ્યા છે એના વર્ડ તમારે યાદ રાખી લેવાના એના સિમિલર મિનિંગ કરવાના બેનિફિટ ઘણા બધા છે લોટ્સ ઓફ એમના બેનિફિટ છે શોર્ટ નોટ લખવી છે તો એ શબ્દ તમને યાદ હશે તો શોર્ટ નોટના સેન્ટેન્સીસ જાતે બનાવી શકશો એસે તમારે લખવો છે એ શબ્દ યાદ હશે તો એ શબ્દનો યુઝ ગમે ત્યારે ગમે તે જગ્યાએ સેન્ટેન્સ બનાવીને કરી શકાય છે એટલે તમને એમના સિમિલર મિનિંગ યાદ હશે તો અલગ અલગ જગ્યાએ એકનું એક સેન્ટેન્સ બનાવું એની જગ્યાએ તમે બીજા બે ત્રણ સેન્ટેન્સ એ શબ્દને ચેન્જ કરીને બનાવી શકશો નંબર ફોર એ સિવાય રિપોર્ટ રાઇટિંગ છે તમારું પિક્ચર ડિસ્ક્રિપ્શન છે પછી આપણે વાત કરીએ ક્વેશ્ચન બેઝ આન્સર છે નિયરેસ્ટ મિનિંગમાં તમને હેલ્પ મળશે ઇન ધ બ્લેન્કમાં હેલ્પ મળશે ગ્રામરનું સોલ્યુશન કરવામાં હેલ્પ મળશે અનસિન ડેટામાં પણ તમને મળશે કારણ કે કેટનમાં જે સ્પેલિંગ આપ્યા હશે એ તમારી ટેક્સ્ટબુકમાં ક્યાંક તો તમે ભણી ગયા હશો ને એટલે સમજાય છે આટલા બેનિફિટ છે તમારા આ નવા નવા શબ્દોને શીખવાના મારો ખાલી તમને નિયરસ્ટ मीनिंगનેસ તૈયાર કરવાનો કરાવવાનો પર્પઝ નથી કે હું જે શબ્દ કહું એના નિયરસ્ટ મિનિંગ જ માત્ર શોધો એટલો જ પર્પઝ નથી પણ એ સિવાયનો પણ મારો હેતુ છે અને એ એ છે કે તમારી પાસે બહુ બધી વર્ડ વોકેબલરી આવે તમારી પાસે બહુ જાજુ બધું શબ્દો ભંડોળ આવી જાય હે ને એટલા માટે જ સમજાય છે ચાલો બીજું હવે આપણે આગળ જઈએ એના પછી આપણે સમજીએ ઓકે

સ્ત્રીઓના સશક્તિકરણની જે પદ્ધતિ છે એમ પાવરિંગ મતલબ શું થશે સશક્તિકરણ વિમેનની જે સશક્તિકરણની પદ્ધતિ છે એ પદ્ધતિની ચર્ચા કરવા માટે એ ત્યાં બેસી ગયા હવે સ્ત્રી સશક્તિકરણ બોલે તો ક્યાં તો સ્ત્રી સશક્તિકરણ મતલબ કે સ્ત્રીઓને સશક્ત બનાવે Capable, capable wa, emne, vi, a, emno, meaning the library open it's a whole for film screaming workshop in home, economic and gardening child care or the arts and for women to get the help in managing family conflict, legal disputes and professional problems. Library open it's a whole. તેણે તેના હોલ ઓપન કર્યા ફિલ્મ સ્ક્રીમિંગ માટે મતલબ કે પડદા ઉપર એક એવો ફિલ્મ કે જે કંઈક સોશિયલ મેસેજીસ આપીને જતા હોય સામાજિક સંદેશા આપીને જતા હોય એવા માટે એને લાઇબ્રેરી ઓપન કરી ખોલી ઘર માટે ઇકોનોમિક મતલબ કે આર્થિક કાર્યો માટે ગાર્ડનિંગ મતલબ કે ગાર્ડનની સાર સંભાળ રાખવા માટે ચાઇલ્ડ કેર બાળકોની સંભાળ કઈ રીતે રાખવી ઓર ધ આર્ટ મતલબ કે અલગ અલગ પ્રકારની કળા કે જેમાં મહિલાઓ સક્ષમ હોય છે ધ વિમન ગેટ હેલ્પ અને સ્ત્રીઓને મદદ મળે છે મેનેજિંગ ફેમિલી કોન્ફ્લિક્ટ મતલબ કે પરિવારના જે કોન્ફ્લિક્ટ છે પરિવારના જે ઝઘડાઓ છે એ ઝઘડાઓને મેનેજ કરવા માટે કોન્ફ્લિક્ટ મતલબ શું થશે કે ઝઘડાઓ કે ભાઈ ફેમિલીના જે ઝઘડાઓ છે એ ઝઘડાઓને મેનેજ કરવામાં એ શું કરશે મદદ કરશે લીગલ ડિસ્પ્યુટ એટલે કે કાયદાકીય ઝઘડાઓ અહીંયા ફરીથી તમને ડિસ્પ્યુટ્સ આપેલું છે કે જેનો મતલબ ઝઘડાઓ જ થાય છે તો જે કાયદાકીય ઝઘડાઓ છે એ કાયદાકીય ઝઘડાઓમાં પણ આ જે લાઇબ્રેરી છે એ લાઇબ્રેરી એમને મદદ કરે છે એન્ડ પ્રોફેશનલ પ્રોબ્લેમ એટલે કે વ્યવસાયિક સમસ્યાઓ કોઈ સ્ત્રી કે જે આ બહાર કામ કરી રહી છે નોકરી કરી રહી છે એમને વ્યવસાયિક સમસ્યાઓ છે તો એ વ્યવસાયિક સમસ્યાઓને સોલ્વ કરવા માટે આ લાઇબ્રેરી ઓપન કરવામાં આવે છે તો ઓલમોસ્ટ આ લાઇબ્રેરીના બેનિફિટ જ આપવામાં આવ્યા છે તો આ પણ તમને જ્યારે વિલેજ નો એસે પૂછાય ત્યારે તમે આ બધા પોઈન્ટ લખી શકો એટલે કહું છું કે આ જે અલ્પવિરામ વાળા પોઈન્ટ છે ને એ પોઈન્ટ યાદ રાખી લો કારણ કે એટલા બધા તો ટફ તો છે ને નાના નાના શબ્દ છે અને જ્યાં સુધી મને ખબર છે ત્યાં સુધી બાળકની મેન્ટાલિટી એવી હોય કે એને અલ્પવિરામ વાળા નામ તમે એને યાદ રાખવા કયો ને તો એ આડાહોડા નામ યાદ રાખશે પણ રાખશે ખરા એને યાદ રહેશે અને દસમાંથી છ યાદ રહેશે દસ હશે તો છ યાદ રહેશે પાંચ હશે તો ચાર અથવા તો ત્રણ યાદ રહેશે પણ યાદ તો રાખો એટલીસ્ટ એના ઉપર તમે એક એસે બનાવી શકો એક સેન્ટેન્સ બનાવી શકો ભલે આખું યાદ ન રહે પણ નાનું તો યાદ રાખો હે ને નાનેથી પછી આખાની શરૂઆત થાય કોઈ સીધો બિઝનેસમેન નો બની જાય કોઈ સીધું સક્સેસ નો બની જાય એને સૌથી પહેલાં નોકરી કરવી પડે ત્યાર પછી એ ધીરે ધીરે નોકરીમાં એક્સપિરિયન્સ કરતા જાય એમની પાસે અનુભવ આવતો જાય સમજ આવતો જાય ત્યાર પછી એ પોતાનું બિઝનેસ કરે છે હેને દરેક સક્સેસફુલ પર્સન ની તમે સ્ટોરી લઈ લો નેક્સ્ટ આગળ હવે આપણે જઈએ એના પછીનો પેરેગ્રાફ ધ સેક્રેટરી ઓફ ધ લાઇબ્રેરી પોઈન્ટેડ આઉટ ધેટ થ્રુ રીડિંગ વિમેન વુડ રીઅલાઈઝ ધેર ઓન સ્ટ્રેન્થ એન્ડ ફોર્જ અ યુનિટી લાઇબ્રેરી ની જે સેક્રેટરી હતી એ સેક્રેટરી એ પોઈન્ટ આઉટ કર્યું મતલબ કે દર્શાવ્યું આ એક શબ્દ મજેદાર છે કે જે તમને દર્શાવે છે દર્શાવવું કે ભાઈ લાઇબ્રેરીની જે સેક્રેટરી છે એ સેક્રેટરીએ દર્શાવ્યું કે વાંચન દ્વારા એક સ્ત્રી જે છે એ પોતાની તાકાત અને પોતાની જે એકતા છે એ એકતાને એ રિયલાઇઝ કરે છે એટલે કે એને એ જાણે છે એને એ સમજે છે પોતાની અંદર જે એકતાને ઊભી કરવાની ક્ષમતા છે અને જે તાકાત છે એ તાકાતને વાંચન દ્વારા ઓળખી શકે છે હવે અત્યારની સ્ત્રીઓ જે છે એક કેવા કેવા કામો કરે છે કે જે ક્યારે મતલબ કે એવી ઘણી બધી સ્ટ્રીમ છે ઘણા બધા એવા વિભાગ છે કે જે વિભાગમાં આજથી પહેલાં ક્યારેય સ્ત્રીઓએ કામ ન કર્યું હોય પરંતુ હવે સ્ત્રીઓ એ પણ રેકોર્ડ તોડી રહી છે તો શું કામ બિકોઝ ઓફ એજ્યુકેશન બિકોઝ ઓફ નોલેજ બિકોઝ ઓફ ઇન્ફોર્મેશન બિકોઝ ઓફ રીડિંગ આ બધા કારણના લીધે અત્યારે સ્ત્રી આગળ વધી રહી છે અત્યારે દરેક છોકરીઓ આગળ વધી રહી છે નેક્સ્ટ એના પછી વાત કરીએ તો સેક્રેટરીએ બહુ સાચી વાતને પોઈન્ટ આઉટ કરેલી છે બહુ મસ્ત યુનિટ છે યાર આમાં તો મને બહુ બધું જાણવા પણ મળ્યું અને જ્યારે પણ આની વાત આવે ત્યારે મારી પાસે શબ્દો ક્યારેય ઘટ્યા જ નથી બસ બગ 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 કરવાનું મન જ થઈયા કરે મને એમ થાય કે હું કોઈ પણ પ્રકારની બ્રેક ન લઉં અને આખા લેક્ચર દરમિયાન બોલ 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 કર્યા જ કરું એવું આ વિષય છે અને એવો આ ચેપ્ટર છે ચાલો હવે આપણે આગળ જઈએ ઇટ વોઝ નોટેડ ધેટ ધ લેન્ડિંગ લાઇબ્રેરીઝ ઓફ અર્લીયર ટાઈમ્સ વર ડિસઅપિયરિંગ એન્ડ ધ પ્રેઝન્ટ રૂરલ રીડિંગ રૂમ્સ વર ટુ ઓફન ફૂલ ઓફ ઓનલી મેલ રીડર્સ હવે અહીંયા જે લાયબ્રેરિયન છે એ એક બીજી પણ વસ્તુ નોટ કરે છે કે એમણે નોટ કર્યું

પહેલાના સમયમાં એ હવે અદ્રશ્ય થઈ ગઈ છે અને હાલમાં જે ગ્રામ્ય વિસ્તારમાં વાચનાલય ખંડ છે એ ખંડ ભરેલા હોય છે ફૂલ ભરેલા હોય છે શેનાથી માત્ર ને માત્ર મેલ રીડર્સથી તો આ પણ તમને ટ્રુ ફોલ્સમાં પૂછાઈ શકે કે હાલમાં જે લાઇબ્રેરી છે શું એ માત્ર ને માત્ર મેલ રીડર્સથી ભરાયેલી છે જો આવું સેન્ટેન્સ હોય તો ટ્રુ આવે અને જો એમ કહે કે આ નોટ ફૂલ ઓફ ઓનલી મેલ તો આર નોટ લખેલું હોય ધેટ મીન્સ કે એ ફોલ્સ કહેવાશે સેન્ટેન્સ તો આ ટ્રુ ફોલ્સ પણ તમે યાદ રાખી લેજો સૌથી પહેલાં તો તમે યાર કમેન્ટ નહીં કરો અત્યારે ખાલી ખોટું શું કામ તમે ખાલી સાંભળો ધ્યાનથી એટલે તમને આ અત્યારે બીજું કાંઈ નહીં કાઈ નહીં તમારું ઇંગ્લિશ પાવરફુલ છે મને ખબર છે અત્યારે નહીં મને તમારો રિઝલ્ટ આવે ને ત્યારે મને બતાવજો અત્યારે બોલ બોલ મે તો કેટલા એવા વિદ્યાર્થીઓને જોયા છે કે જે બગ બગ બક કરતા જ હોય કે મારે એટલા માર્ક્સ આવશે મને ઇંગ્લિશ આટલું ફાવે છે આટલું ફાવે છે મારી સાંભળવું જ નથી હવે મને ખાલી પ્રૂવ કરીને આપો તમારા રિઝલ્ટને પ્રૂફ કરીને આપો સાબિત કરીને આપશો તો જ હું માનીશ નહીં તો હું નથી માનવાની સમજાઈ ગયું ચાલો નેક્સ્ટ હવે આપણે આગળ જઈએ ધ યુનિટ ડિસ્કસ ધેટ ઇફ ધ વન્સ વેલ રીડ વિમેન ઓફ કેરેલા કન્ટિન્યુ ટુ સ્કવેન્ડર ધેર આહ આર્ટ્સ ઇન ફ્રન્ટ ઓફ ટેલિવિઝન હવે આજે એકમ હતો ને એ એકમે ચર્ચા કરી શું ચર્ચા કરી કે જો એક સારું વાંચી શક્તિ વેલ રીડ મતલબ શું થશે સારું વાંચી શક્તિ એક સ્ત્રીઓ છે

તે એક એવા વાતાવરણનું એન્કરેજ એટલે કે પ્રોત્સાહન કરવું આવડા શબ્દોની બેટા નોટ કરતા રહેજો કારણ કે આ બધા શબ્દો તમારા માટે નવા હોઈ શકે બરાબર જાણવા જેવા હોઈ શકે કે એ એક એવા વાતાવરણને પ્રોત્સાહન આપશે એટમોસ્ફિયર એટલે વાતાવરણ એન્કરેજ એટલે પ્રોત્સાહન આપો તો એ એક એવા વાતાવરણને પ્રોત્સાહન આપશે કે જેમાં સ્ત્રીઓ અફ્રેડ એટલે કે ડરશે ટુ ગો આઉટ એટલે કે બહાર જાતા ઇન આફ્ટર ડાર્ક એટલે કે અંધારા પછી અંધારા પછી સ્ત્રી પછી બહાર જાતા શું થશે ડરશે કારણ કે જ્યાં સુધી આપણી પાસે નોલેજ ન હોય ત્યાં સુધી આપણી પાસે બ્રહ્મ હોય છે ત્યાં સુધી આપણી પાસે મંત્ર હોય છે ત્યાં સુધી આપણી પાસે તે બ્લેક મેજિક હોય છે કાળા જાદુ હોય છે ધર્મ હોય છે કે આમ કરવાથી અંધશ્રદ્ધાઓથી ભરે ભરાઈ જઈએ છીએ જ્યારે આપણે વેલ એજ્યુકેટેડ નથી હોતા જ્યારે આપણી પાસે નોલેજ નથી હોતી જ્યારે આપણી પાસે ઇન્ફોર્મેશન નથી હોતી અને સમજ નથી હોતી ત્યારે આપણે આ કાળા જાદુમાં અથવા તો એવી વાતોમાં વિશ્વાસ કરીએ છીએ કે જે વાસ્તવિક રીતે સત્ય નથી હોતી અથવા તો એમનું અસ્તિત્વ પહેલાં હતું પણ હવે નથી હું એમ નથી કહેતી કે ખોટી વસ્તુ છે પણ અમુક વસ્તુ હોય કે જેનું અસ્તિત્વ પહેલા હોય છે હાલમાં નથી હોતું જેમ કે આપણે કૃષ્ણ ભગવાનની દ્વારકા નગરી જે છે તો દ્વારકા નગરીનું અત્યારે લુક જોવો તો અને વિચારો કે જે આપણે પુસ્તકોમાં વાંચીએ છીએ અથવા તો દુનિયામાં બહાર જોઈએ છીએ તો કેટલું સરસ એમનો લુક બતાવે છે એમનું દ્રશ્ય બતાવે છે કે ભાઈ દ્વારકા નગરી પહેલાના સમયમાં આવી હતી તો હાલમાં તમે જોવા જાઓ તો એ દ્વારકા નગરીમાં તમને જમીન આસમાનનો ફરક જોવા મળે છે ત્યાંના લોકોમાં જમીન આસમાનનો ફરક જોવા મળે છે સે સેમ એવી રીતે વૃંદાવન છે કે પહેલા એમની કથાઓ આપણે સાંભળીએ છીએ કે ભાઈ આ રીતે વૃંદાવન હતું આટલું સરસ દેખાતું હતું આટલી સરસ હરિયાળી હતી તો હાલમાં અત્યારે આપણે ત્યાં જોવા જઈએ તો ત્યારે નજારો કંઈક અલગ હોય છે તો પહેલા એ વસ્તુનું અસ્તિત્વ હતું પણ હવે નથી હતું હવે નથી તો સેમ એવી રીતે અમુક અંધશ્રદ્ધાઓ હોય છે કે જે અંધશ્રદ્ધાઓ શું કામ કહેવામાં આવે છે કારણ કે એ શ્રદ્ધા પહેલા હતી હવે નથી તો હવે એને ન માનવી જોઈએ એવું કંઈક કહેવામાં આવતા હોય છે પરંતુ જોઈએ હવે આપણે

આખો સિલેબસ કઈ રીતે પૂરો કરશો માત્ર બે મહિનામાં કે જેને પૂરો કરવા માટે એ શિક્ષકે છ મહિના લીધા હોય સાત મહિના લીધા હોય અને હવે એને બે મહિનામાં કમ્પ્લીટ કરવું હોય તો તમારે સ્પીડમાં ભણવું પડશે વારંવાર એકનો એક સવાલ નહીં પૂછવો પડે જો તમે અત્યારે જ હમણાં એક વિદ્યાર્થીએ કમેન્ટ કરી કે મેમ ક્લાઇમેટ એટલે શું થાય નથી કીધું ક્લાઇમેટ એટલે શું થાય તો નોટ કરતા રહો સમજાય છે અને બાકીના વિદ્યાર્થીઓ પણ એમને હેલ્પ કરી શકે જે વિદ્યાર્થીઓએ સવાલ પૂછ્યો છે તો બાકીના વિદ્યાર્થીઓ ખાલી ખોટી કમેન્ટ ઓપન કરીને બેઠા છે તો એ વિદ્યાર્થીઓના સવાલના જવાબ આપો તો એક સાથે જો આપણે ગ્રુપ સ્ટડી કરશું ને હે તો આપણો સિલેબસ ફટાફટ પૂરો પણ થશે ફાસ્ટ રિવિઝન પણ થશે અને ગ્રુપ સ્ટડી કરવામાં જે મજા છે ને એ મજાને પણ આપણે એન્જોય કરીશું સમજાય છે બસ પછી તમે ભલે વળતામાં કોઈને થેન્ક યુ કહો છો અને હવે એવું કહેવાનું રાખો નહીં કારણ કે તમે પરિવાર છો પરિવારમાં ક્યારેય તમે થેન્ક યુ કીધું છે પરિવારમાં ક્યારેય તમે કોઈને વેલકમ પણ કહ્યું છે નથી કહ્યું ને તો તમારે આને એક પરિવાર જ સમજવાનો છે એને થેન્ક યુ કહેવાની કોઈ જરૂરત નથી એની જવાબદારી છે તને જવાબ આપવાની સમજાય છે એની જવાબદારી જ છે તને જવાબ આપવાની એટલે એની ટેન્શન નહીં લો થેન્ક કહેવાની કોઈ જરૂર જ નથી ઓકે નેક્સ્ટ કલાકોને ટીવી સામે કાઢશે તો પછી એ રાત્રિના અંધકારમાં બહાર જતા ડરશે તમને ખબર સ્ત્રીઓ શા માટે ડરતી હોય છે કારણ કે એમની આજુબાજુનું વાતાવરણ જ એવું ક્રિએટ કરવામાં આવશે જો હવે આનું લોજિક એમની આજુબાજુનું વાતાવરણ કે પહેલેથી છોકરીઓને એમ જ કહેવામાં આવે છે કે આમ ન કરાય આમ ન કરાય તેમ ન કરાય આમ ન કરાય કેમ કારણ કે એ એક પિતાનો ડર છે માતાનો ડર છે કે લોકો એને કંઈ કહી દેશે તો માતા પિતા હું કરવા ઈચ્છતા નથી માતા પિતાને ખબર જ છે એ એની દીકરીને બધી આઝાદી દેવા ઈચ્છે છે બધી એટલે બધી આઝાદી દેવા ઈચ્છે છે બધા સપનાઓ એના પૂરા કરવા ઈચ્છે છે પણ એક રીત રિવાજ છે એક સમાજ છે કે જે સમાજ બાપને આ કરતા રોકે છે તો સમજો તમારા માતા પિતાને કે એ તમારા માટે કંઈક ને કંઈક સારું જ કરી રહ્યા છે વિશ્વાસ અપાવ નેક્સ્ટ હવે આપણે આગળ જઈએ એના પછી સમજીએ

દરેક જે તકો છે એ તકોનો એ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ યુઝ કરી શકે એવી તેને તાકાત આપશે પૂરું થઈ જાય છે આપણે બસ હવે હા તો એવી બુક પણ ત્યાં મૂકવામાં આવી છે એની તક પૂરી થઈ જાય તકો સુધી એ પહોંચે અને એમની લાઈફમાં જે ચાન્સીસ આપેલા છે ઓપોર્ચ્યુનિટી એટલે તમે બીજો મિનિંગ લઈ શકો ચાન્સ કે એ એ ચાન્સનો ઉપયોગ કરી શકે એ માટે ત્યાં પુસ્તકો મૂકવામાં આવી છે છે બરાબર ચાલ તો હવે આ તમારો આખો હતો હતો કે જે ત્રણ પાર્ટમાં થયેલો આના ઉપરથી તમે એક આખો એસે બનાવી શકો ત્રણે ત્રણ શોર્ટનોટ પણ યાદ રાખી શકો બસ તમારે બધા યુનિટના નાના નાના પોઈન્ટ યાદ રાખવાના છે જેમ કે આપણે છેલ્લા ટોપિકની વાત કરીએ કે ભાઈ પલ્લકડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરીની સ્થાપના ક્યારે થઈ ક્યારે એમાં સ્ત્રીઓનો નવો વિભાગ બનાવવામાં આવ્યો હતો એ લાઇબ્રેરીની વિશેષતા શું છે એ લાઇબ્રેરી સ્ત્રીઓને શું પ્રોવાઈડ કરાવે છે શા માટે એ લાઇબ્રેરીની સ્થાપના થઈ હતી એમાં એમાં કઈ કઈ વસ્તુ આવે છે કઈ કઈ વસ્તુ ઇન્કલુડેડ છે કેવી એની જગ્યા મતલબ કે ક્યારથી એ ચાલી આવી છે એનાથી શું બેનિફિટ્સ થાય છે આટલા પોઈન્ટ યાદ રાખી લો આટલા પોઈન્ટ જો તમને આના વિશેની શોર્ટ નોટ પૂછાય કે પલકકટ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી તો આ દસ બાર પોઈન્ટ લખી દેજો એટલે તમને માર્ક્સ મળી જાય બીજું જ્યારે કાલે આપણે લેક્ચરની શરૂઆત કરી હતી ત્યારે મેં તમને કહ્યું હતું કે સ્પેલિંગ યાદ રાખવાના છે એમના મિનિંગને સમજાવવાના છે જે શબ્દ નીચે હું અન્ડરલાઈન કરું છું બોક્સ કરું છું એના યાદ છે તમને એના નિયરેસ્ટ વર્ડ પણ યાદ રાખવાના કીધા હતા યાદ છે તમને ફોર્મ્યુલેટેડ એટલે કે સર્જન કરવો યસ ફોર્મ્યુલેટેડ મતલબ શું થશે સર્જન કરવું તો એ જ શબ્દ જો તમે પાકા કરશો તો શોર્ટનોટ પણ લખી શકશો હવે આપણે વાત કરીએ કે આ ચેપ્ટરમાંથી તમને કેટલું પૂછાય છે તો બે હજાર અઢાર થી શરૂઆત કરીએ જુલાઈ બે હજાર અઢાર આપણે અહીંયા યર લખતા જઈએ આના ઉપર અત્યારે ફોકસ નહીં કરતા હું સ્લાઇડ જ ફેરવી નાખું નકર તમે જવાબ લખશો યર કાઉન્ટ કરતા જઈએ જુલાઈ બે માર્ચ બે હજાર અઢાર થી પેપર આપણે શરૂઆત કરીએ માર્ચ બે હજાર ઓગણીસ માર્ચ બે હજાર વીસ માર્ચ બે હજાર બાવીસ માર્ચ બે હજાર ત્રેવીસ મારી પાસે આટલા વર્ષના પેપર છે તમારે આ આટલા વર્ષના પેપર જોતા છે મેં એવું હંમેશા સાંભળ્યું છે કે તમારે તમારી પરીક્ષાને સ્કોર કરવી છે તો થોડી તૈયારી કરો અને ત્યારબાદ તમારે છેલ્લા પાંચ વર્ષના પેપરને સોલ્વ કરવાના છે બે હજાર સત્તર કેમ નહીં કારણ કે બે હજાર સત્તરમાં તમારો સિલેબસ અલગ હતો અઢારમાં ચેન્જ થઈ ગયો હતો આમાં ફોર્મેટ અલગ છે જો જુલાઈમાં માર્ચમાં અને આ ઓગણીસમાં બાકી બધામાં સેમ જેવી જ છે તો આ બધા પેપરનું જે મેં એનાલિસિસ કર્યું હવે તમારે પણ આ પેપર જોઈએ છે તો તમે વિઝન પેપરમાં જઈને આ પેપર લઈ શકો છો બરાબર વિઝન પેપરમાં તમને આ બધા પેપર મળી જશે એ વેબસાઇટને વ્યવસ્થિત રીતે તમને તમારે જોવી પડશે એટલે આ તમને મળી જશે તો મેં એક વેબસાઇટ લખી દીધી છે ગૂગલમાં સર્ચ કરી લેજો ઓકે તો આ બધાનું મેં એનાલિસિસ કર્યું આ બધામાંથી તમે જુઓ મને કેટલા ક્વેશ્ચન મળ્યા જો એક પેરેગ્રાફ પૂછ્યો હતો માર્ચ 2019 માં જુલાઈમાં આ પાર્ટમાંથી કોઈ પેરેગ્રાફ હતો જ નહીં એમાં 3 માર્ક્સના ક્વેશ્ચન પૂછાણા હતા તમારે કમ્પલસરી 2 માર્ક્સ જ આવશે પેરેગ્રાફ બેઝ ક્વેશ્ચનમાં બીજો એક પેરેગ્રાફ પૂછાણો હતો મે 2021 માં

ત્યારબાદ તમે ફિલ ફિલિન ધ બ્લેન્ક ની કરો અને ચોથી તમે એસે ની કરો મેં જે તમને ચાલુમાં હમણાં એસે ની વાત કરી ને એની તમે પ્રેક્ટિસ કરો સમજાય છે તમને હાલો શાળા મિત્ર તમને જ્યાંથી મળે ત્યાંથી તમે કરજો જ્યાંથી મળે ત્યાંથી તમે કરજો કોણ બોલે છે ને કોને પૂછાય છે નવમાં માં આવતું તો દસમા ને એલા વ્યાસ તું સૌથી પહેલા તો નવી પેપર સ્ટાઇલ જોઈ લેજે યુટ્યુબ માં એના વિડીયો પણ તમને અપલોડ કરી દીધા છે આખો બ્લુપ્રિન્ટ સમજાવેલી છે વિથ આન્સર એટલે તું જોઈ લેજે સમજાય છે આપણી ચેનલ તને ખબર છે ને વિદ્યાકુલ ગુજરાતી એમાં જોઈ લેજે આખી જે તમારી બ્લુપ્રિન્ટ છે ને એ આન્સર સાથે સમજાવેલી છે ઓકે 21 માં માસ પ્રમોશન હતું 20 20 માં નહીં 21 માં માસ પ્રમોશન હતું ઓકે તમે જોઈ લેજો રેકોર્ડેડ વિડીયો તમને પ્રોવાઈડ કરવામાં આવે છે ઓકે ચાલો હવે આ ક્વેશ્ચનનો આન્સર કઈ રીતે લખવો એને સમજો એઝ અ રિઝલ્ટ પેલો ક્વેશ્ચન શું છે પેલા સવાલ વાંચો પછી એના જવાબ ગોતો વોટ વોઝ ધ રીઝ સોલ્યુશન ઓફ પંચાયત ચાલો રીસોલ્યુશન ગોતો અને આન્સર જ્યાંથી શરૂ થાય છે ત્યાંથી લખવાની શરૂઆત કરો તો ચાલે ક્યારેક પડે બાકી બધી જગ્યાએ આ સાચું પડે નહીં એટલે આ સવાલનું ગુજરાતી આવડવું જોઈએ વોટ છે વોટ આપેલું છે તો કર્મ વાચક આન્સર અહીંયા આવશે ક્રિયાપદ પછી આવશે ચાલો જોઈએ ધ રીસોલ્યુશન ઓફ પંચાયત તો ધ રીસોલ્યુશન ઓફ પંચાયત વોઝ વોઝ

તો ધ ફર્સ્ટ રેલવે સ્ટેશન ધ ફર્સ્ટ રેલવે સ્ટેશન ઇન ધ કન્ટ્રી ઓન વિચ ધ રેલવે ડીડ નોટ હેવ ટુ સ્પેન્ડ અ સિંગલ રૂપીઝ ટુ સ્ટાર્ટેડ ઓપરેશન પછી કોમા મૂકી દો અને પછી લખો ધીઝ વોઝ ધ ધીઝ વોઝ ધ ધીસ વોઝ ધ યુનિક અબાઉટ ધ તાજપુર રેલવે સ્ટેશન આ રીતે તમારો સેકન્ડ ક્વેશ્ચનનો આન્સર બનશે ફરી એક વખત હું રિપીટ કરું છું ફરી એકવાર ધ ફર્સ્ટ રેલવે સ્ટેશન ઇન ધ કન્ટ્રી ઓન વિચ ધ રેલવે ડિડ નોટ હેવ સ્પેન્ડ અ સિંગલ રૂપી સ્ટાર્ટેડ ઓપરેશન ધીસ વોઝ ધ યુનિક અબાઉટ ધ તાજપુર રેલવે સ્ટેશન બરાબર આ તમારા સેકન્ડ ક્વેશ્ચનનો આન્સર થશે એ સવાલ શું પૂછે છે કે ભાઈ આ રેલવે સ્ટેશનમાં એવું યુનિક શું છે અજોડ શું છે તો એ અજોડ શું છે કે રેલવે વિભાગે એક પણ રૂપિયો એમાં પસાર નથી કર્યો એવું આ પહેલું રેલવે સ્ટેશન છે બસ થર્ડ ક્વેશ્ચન મેની મેમ્બર્સ ધેર ઇન ધ ટીમ કેટલા સભ્યો છે હાઉ મેની મેમ્બર્સ ટીમમાં કેટલા સભ્યો છે ચાલો હવે આ કહો ટીમમાં કેટલા સભ્યો છે હાઉ મેની ઇલેવન તો આનો આન્સર તમે જાતે આપી શકશો યસો નો આનો આન્સર જાતે બની જાય કરતા પહેલા ઇલેવન મેમ્બર્સ ઇન ધ ટીમ ફરી એક વખત દેર વર ઇલેવન મેમ્બર્સ ઇન ધ ટીમ થઈ જાય ઇલેવન મેમ્બર ઇન ધ ટીમ ચાલો તો હવે આપણો અહીંયા સમય પૂરો થઈ ગયો છે એના પછીનો પેરેગ્રાફ સેલ્ફ સોલ્વ કરવાનો પ્રયત્ન કરજો જાતે એનું સોલ્યુશન કરવાનો પ્રયત્ન કરજો નાનું આમ હોમવર્ક આને સમજી લો કે ડીપીપી તો તમને મળવાની છે પરંતુ અત્યારે આટલું કરો મળીએ નેક્સ્ટ સેશનમાં સી સૂન બાય એન્ડ ટેક કેર અને હવે નેક્સ્ટ સેશનમાં આપણે ગ્રામર સાથે આવવાના છીએ તો થોડું ઘણું ગ્રામરનું બેઝિક સમજી લેજો ઓકે